સાબરકાંઠાથી ખૂબ જ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ગામની ઘટના સામે આવી છે. તો સોનાસણ ખાતે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ છે. દિવાલ ધરાશાયી થતા બેના મોત નિપજ્યા છે, તો એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મકાન માલિક સહિત બે કારીગરો દિવાલ નીચે દટાયા હતા. તો આપને ફરી એક વખત જણાવી દઈએ કે સોનાસણ ખાતે એક મકાનની દિવાલ ધરાશાયી થઈ છે, તો બેના મોત નિપજ્યા છે, તો એકને ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. મકાનના કામને લઈને બાજુના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી, તો દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દટાતા મકાન માલિકનું ઘટના સ્થળે મોત નિપજ્યું છે. એક કારીગરને સારવારથી ખસેડવામાં આવ્યો છે, પણ સારવાર મળે તે પહેલા જ તેનું પણ મોત નિપજ્યું છે. અન્ય એક ઈજાગ્રસ્ત કારીગરને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો ઘટનાને લઈને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આપને ફરી એક વખત જણાવી દઈએ કે દિવાલ ધરાશાયી થતા કાટમાળ નીચે દટાતા મકાન માલિકનું ઘટનાસ્થળે મોત નિપજ્યું છે. તો એક કારીગરને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, પણ સારવાર મળે તે પહેલા જ તેનું પણ મોત નિપજ્યું છે. તો અન્ય એક ઈજાગ્રસ્ત કારીગરને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. તો ઘટનાને લઈને ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.